નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે બિન સચિવાલય ઓફિસ આસિસ્ટન્ટ અને હેડ હેડક્લર્ક આ દરેકની એટલે કે બંનેની તમને ખબર છે ને ડેટ આવી ગઈ છે એક્ઝામની તો એના માટે જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કહી શકીએ ગુજરાતનું કરંટ અફેર એના વિશે આપણે ચર્ચા કરીશું અને તેનો આ પહેલો ભાગ છે છેલ્લા છ મહિનાનું કરંટ અફેર આપણે ભણીશું જેમાં પ્રથમ ભાગ છે ભાગ છે અને તમારો જો તમારો રિસ્પોન્સ મિત્રો પ્રોપર મળ્યો તો પછી આપણે નેક્સ્ટ બીજો ત્રીજો ચોથો અને બધા ભાગ બનાવીશું આગળ ઓકે તો વિડિયોને આગળ વધારતા પહેલાં જણાવી દેવું કે જે મિત્રોએ આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તેવો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશે નોટિફિકેશન બિલાઇકોનને પ્રેસ કરીને અને આ જે વિડીયો છે આ વિડીયોને તમે એક લાઇક કરી દેજો અને તમારા જેટલા પણ મિત્રો છે તે દરેક મિત્રો જોડે શેર કરી દેજો આપણે એવી મિત્રો આપણું એવું ધ્યેય છે આપણો એક લક્ષ્યાંક છે કે ગુજરાતના જેટલા પણ આપણા મિત્રો છે જેઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કર્યા છે એમના સુધી વિનામૂલ્યે કરંટ અફેર પહોંચે ઓકે એ પણ ડેઈલી બેઝિસ પર અને એ પણ પરીક્ષાની દ્રષ્ટિ ઇમ્પોર્ટન્ટ હોય એવું તો આજે આપણે ભણીશું ગુજરાતનું કરંટ અફેર પણ છેલ્લા છ મહિનાનું જે તમને ઉપયોગી સાબિત થશે બિન સચિવાલય હેડ ક્લર્ક જેવી જે એક્ઝામ આવી રહી છે એના માટે ચલો તો મિત્રો શરૂઆત કરીશું પ્રથમ પ્રશ્ન જોઈશું પ્રથમ પ્રશ્ન છે કે ગુજરાતે કયા વર્ષ સુધીમાં હર ઘર જલ હાંસલ કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે મિત્રો તમને ખબર છે હર ઘર જલ જે છે મિશન છે તે કેન્દ્ર સરકારનું મિશન છે અને એ મિશન જે હાંસલ કરવાનો જે લક્ષ્યાંક છે તે ગુજરાતનો કયો છે તો સાચો જવાબ રહેશે મિત્રો ઓપ્શન બી એટલે કે બે હજાર બાવીસ સુધીમાં હર ઘર જલની વાત કરીએ મિત્રો તો બે હજાર ઓગણીસમાં કેન્દ્ર સરકાર આ મિશન લાવ્યા હતા અને તેનો લક્ષ્યાંક એવો હતો કે ભારતના દરેક ગામડાઓમાં દરેક ઘરે નળેથી તમને પાણી પીવાનું મળી રહે બરાબર આ લક્ષ્યાંક લાવ્યા છે આપણું કેન્દ્ર સરકાર બે હજાર આ જે લક્ષ્યાંક ના કહી શકીએ આ જે મિશન છે આ જે પ્રોજેક્ટ છે તે લાવ્યા છે આપણા કેન્દ્ર સરકાર અને જેમાં કેન્દ્ર સરકારની વાત કરીએ તો કેન્દ્ર સરકારનું લક્ષ્યાંક તો બે હજાર ચોવીસ સુધીનું છે બે હજાર ઓગણીસમાં આવ્યું હતું અને બે હજાર ચોવીસ સુધીમાં ભારતના દરેક ગામડામાં દરેક ઘરમાં નળેથી પાણી મળી રહે એ પ્રમાણેનું લક્ષ્યાંક છે ખાસ યાદ રાખજો કે આ લક્ષ્યાંકને પ્રાપ્ત કરનાર જો પ્રથમ રાજ્ય બન્યું હોય તો તે ગોવા છે બરાબર આપણા ગુજરાતનું લક્ષ્યાંક બે હજાર બાવીસનું છે નોડ કરજો ત્યારબાદ સેકન્ડ સવાલ તાજેતરમાં વી કલ્યાણનમનું નિધન થયું છે તેઓ કોના અંગત સચિવ હતા તાજેતરમાં વી કલ્યાણનમનું નિધન થયું છે તેઓ કોના અંગત સચિવ હતા તો મિત્રો સાચો જવાબ રહેશે તેઓ આપણા મહાત્મા ગાંધીજી આપણા જે ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી તેમના ઓગણીસો તેતાલીસથી લઈને ઓગણીસો અડતાલીસ સુધી તેઓ અંગત સચિવ રહ્યા હતા અને ગાંધીજીના લખાયેલા પત્રો તેમણે સાચવી રાખ્યા હતા અને સહી સાથેની ગાંધીજીની લખાયેલી જે એક ચેક કહીએ ને એ ચેક બુક પણ સાચવી રાખી હતી તમારે અહીંયા યાદ રાખવાનું છે કે ગાંધીજીના તેઓ અંગત સચિવ હતા ત્યારબાદનો સવાલ છે તાજેતરમાં ગુજરાતના કયા શહેરને સિટી વિથ ધ બેસ્ટ પબ્લિક ટ્રાન્સપોર્ટ સિસ્ટમ કેટેગરીમાં એવોર્ડ ઓફ એક્સલન્સ મળ્યો છે તો મિત્રો તમે ઓપ્શન જોઈ શકો છો અને સાચો જવાબ રહેશે સુરતને ખાસ નોટ કરી લેજો સુરત છે તેને સિટી વિથ ધ બેસ્ટ પબ્લિક ટ્રાન્સપોર્ટ સિસ્ટમ કેટેગરીમાં એવોર્ડ ઓફ એક્સલન્સ મળ્યો છે ખાસ નોટ કરજો ત્યારબાદનો સવાલ તાજેતરમાં ગુજરાત પર ત્રાટકેલ તોકતે વાવાઝોડાનું નામ કયા દેશ દ્વારા આપવામાં આવ્યું છે અહીંયા પૂછવામાં આવ્યું છે તોકતે જે વાવાઝોડું છે તેનું નામ કયા દેશ દ્વારા આપવામાં આવ્યું છે તો સાચો જવાબ રહેશે મ્યાનમાર એકચ્યુઅલી અહીંયા ખોટો આન્સર આવી ગયો છે એકચ્યુઅલી મ્યાનમાર દ્વારા આપવામાં આવ્યું છે ઓપ્શન એ આવશે શું આવશે મ્યાનમાર દ્વારા આપવામાં આવ્યું છે અને ઓમાનની વાત કરીએ ને તો ઓમાન દ્વારા તો યાસ નામનું વાવાઝોડું હતું ને એનું નામ આપવામાં આવ્યું હતું ત્યારબાદ આપણે વાત કરીએ ગુલાબ નામનું વાવાઝોડું આવ્યું હતું તેનું નામ આપવામાં આવ્યું હતું પાકિસ્તાન દ્વારા અહીંયા વાત થઈ છે તોકતેની તો તોકતેની વાત થઈ છે તેનો મતલબ થાય છે કે અવાજ કરતી ગરોળી શું થાય છે અવાજ કરતી ગરોળી અને મ્યાનમાર દ્વારા આનું નામ આપવામાં આવ્યું છે આપણા ગુજરાતના વાત કરીએ તો ભાવનગરના દરિયાકાંઠાએ આ ત્રાટક્યું હતું વાવાઝોડું અને મ્યાનમાર દ્વારા આપવામાં આવ્યું છે એકચ્યુઅલી તેર દેશોનો સમૂહ છે એના દ્વારા અલગ અલગ નામ આપવામાં આવે છે એટલે ટોટલ તેર દેશો એકવાર પતી જાય પછી બીજું નામ શરૂ થાય એ પ્રમાણે તેર ઇન્ટુ તેર એટલે એકસો ઓગણ નામ થાય બરાબર આગળ વધીશું સમગ્ર દેશમાં વર્ષ બે હજાર વીસ એકવીસમાં એફડીઆઈ અંતર્ગત ગુજરાત કેટલામાં સ્થાને છે એફડીઆઈ અંતર્ગત વાત કરીએ તો ગુજરાત છે તો ગુજરાત આપણું છે પ્રથમ સ્થાને કયા સ્થાન પર છે પ્રથમ સ્થાન પર છે અને સેકન્ડ સ્થાન પર વાત કરીએ તો મહારાષ્ટ્ર છે અને થર્ડ સ્થાન પર વાત કરીએ તો કર્ણાટક છે બરાબર આટલું યાદ રાખવાનું છે એફડીઆઈ એટલે શું છે ફોરેન ડાયરેક્ટ ઇન્ડે ઇન્વેસ્ટમેન્ટ ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ મિત્રો આગળ વધતા પહેલાં જણાવી દઉં કે જો તમને આ વિડીયો પસંદ આવે હોય ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને તમારા ત્રણ મિત્રોને શેર કરી દેજો એમને પણ કહેજો એમણે પણ તેમના ત્રણ મિત્રોને શેર કરે આપણું લક્ષ્યાંક છે કે ગુજરાતના દરેક મિત્રો જેઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે તેમની સુધી આપણું કરંટ અફેર પહોંચે તો તમારે મને સપોર્ટ કરવાનો છે એમાં બરાબર અને આપણી બે યુટ્યુબ ચેનલ છે રાજેશ ભાસ્કર અને રાજેશ ભાસ્કર ટુ આ બંને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો નોટિફિકેશન બે લાઇકોનને પ્રેશ કરીને અને જે મિત્રો આજના કરંટ અફેરનો લેક્ચર એટલે કે વિડીયો ના જોયો હોય તે લોકો જોઈ લેજો ત્યારબાદનો સવાલ તાજેતરમાં કોની વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના જે સ્થૂળતા અંગેના ચોવીસ સભ્યોની કમિટી છે એમાં ન્યુટ્રિશનિસ્ટ તરીકે નિમણૂક થઈ છે તો મિત્રો સાચો જવાબ આવશે ડૉક્ટર વનીષા નામ્બિયાર ડૉક્ટર વનિષા નાંબિયારની મિત્રો વાત કરીએ તો ડૉક્ટર વનીષા નામ્બિયાર કોણ તો ડૉક્ટર વનિષા નાંબિયાર તેઓ બરોડામાં એમએસ યુનિવર્સિટી છે ને તેના તેઓ પ્રાધ્યાપક બરાબર અને તેમની નિમણૂક થઈ છે સૌમ્યા સ્વામિનાથનની વાત કરીએ તો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન જે છે તેના તેઓ મુખ્ય વૈજ્ઞાનિક છે શું છે મુખ્ય વૈજ્ઞાનિક તમે અહીંયા ઓપ્શન જોશો સી સુરેશ અહીંયા પણ મિત્રો ખોટો ઓપ્શન આવ્યો છે કેમ આવું થયું છે આજે અહીંયા ઓપ્શન એ આવશે આ સાચો જવાબ છે ઓકે ઓપ્શન સી તમે જોઈ શકો છો સુરેશ મુકુંદ તો સુરેશ મુકુંદની વાત કરીએ તો વર્લ્ડ કોરિયો એવોર્ડ તેમને મળ્યો હતો અને નુકલું ફોર્મની વાત કરીએ તો તેઓ નુકલું ફોર્મને કયો એવોર્ડ મળ્યો હતો જો તમને ખ્યાલ હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો કેમ કે હું તમને બધું નહીં જણાવો અમુક પ્રશ્નો તમારી પર છોડી દઈશ બરાબર કેરળના છે એને ટ્યુબર મેન ઓફ ઇન્ડિયા તરીકે ઓળખાય છે આપણે ખૂબ જ વખત રિવિઝન કર્યું છે જો તમે મારી જો ડેલી રીતે સંકળાયેલા હશો ને કરંટ અફેરના માધ્યમથી તો તમને આનો જવાબ આવડશે જ ત્યારબાદનો સવાલ તાજેતરમાં એનજીટીએ ગુજરાતની કઈ નદીને અખંડિતતા જાળવવા માટે પીઓએ એટલે પ્લાન ઓફ એક્શન મંગાવ્યો છે અહીંયા તમારે સૌ જાણવાનું એનજીટી એટલે શું તો નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ તો સાચો જવાબ રહેશે મિત્રો ઓપ્શન સી વિશ્વામિત્રી નદી જે વડોદરામાં આવેલી છે વડોદરામાંથી વહે છે વિશ્વામિત્રી નદી નદી અને દર વર્ષે ચોમાસામાં તે ચર્ચામાં હોય છે કેમ કે મગરો તેમાં ખૂબ છે ને તે લોકોના ઘરોમાં પણ ઘૂસી જાય છે તો તેની સ્વચ્છતા જાળવવા માટે નદીની બરાબર છે અખંડિતતા જાળવવા માટે આપણે પ્લાન ઓફ એક્શન મંગાવ્યો છે ત્યારબાદનો સવાલ છે કે નીતિ આયોગની એસડીજી ઇન્ડિયા ઇન્ડેક્સ બે હજાર વીસ એકવીસમાં ગુજરાત કેટલામાં સ્થાને છે નીતિ આયોગનો આ ઇન્ડેક્સ છે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ બરાબર એની અંદર ગુજરાત કેટલામાં સ્થાને છે તો મિત્રો સાચો જવાબ રહેશે ગુજરાત છે દસમા સ્થાને કેટલામાં નંબર પર દસમા નંબર પર પહેલા નંબર પર વાત કરીશું મિત્રો તો કેરળ છે સેકન્ડ નંબર પર વાત કરીએ તો તમિલનાડુ છે થર્ડ નંબર પર વાત કરીએ તો હિમાચલ પ્રદેશ છે અને આપણું ગુજરાત દસમા નંબર પર છે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ ઇન્ડેક્સમાં નીતિ આયોગ મિત્રો બહાર પાડ્યો છે તે નીતિ આયોગ વિશે જોઈ લઈએ નીતિ આયોગની વાત કરીએ તો તે પહેલાં આયોજન પંચ તરીકે ઓળખાતું હતું અને એક જાન્યુઆરી બે હજાર પંદરમાં તેની સ્થાપના કરવામાં આવી નીતિ આયોગનું ફૂલ ફોર્મ શું થાય નીતિ એટલે નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા થાય છે તેના જે પ્રેસિડન્ટ કહીએ ને પ્રેસિડન્ટ તે કોણ હોય તો વડાપ્રધાન હોય હાલમાં છે નરેન્દ્ર મોદી તેના જે વાઇસ પ્રેસિડન્ટ છે ને તેમનું નામ છે કુમાર અને તેના જે સીઈઓ છે તે સીઈઓનું નામ શું છે અમિતાભ કાંત નોટ કરી લેજો અમિતાભ કાંત અને રિસન્ટલી આમનો કાર્યકાળ છે ને તે વધારવામાં આવ્યો છે એક વર્ષ ત્યારબાદનો સવાલ છે તાજેતરમાં અમૂલ ડેરીના એમડી જેમને આઈડીએફના એમડી તરીકે ચૂંટાયા છે તો તેમનું નામ શું છે તો મિત્રો સાચો જવાબ છે કે અમૂલ ડેરીના જે એમડી છે તેમનું નામ શું છે તો રૂપેન્દ્ર રૂપેન્દ્રસિંહ સોઢી જેને આર એસ સોઢી તરીકે ઓળખવામાં આવે છે અહીંયા તમે ઓપ્શન સી જોશો તો ત્રિભુવનદાસ પટેલ છે જેમણે શું કર્યું હતું અમૂલ આણંદ મિલ્ક યુનિયન લિમિટેડ બરાબર એની સ્થાપના કરી હતી ઓગણીસો છેતાલીસમાં ખાસ નોટ કરજો ઓગણીસો છેતાલીસમાં તેમણે સ્થાપના કરી હતી અને આણંદમાં તેનું હેડક્વાર્ટર આવેલું છે કઈ જગ્યાએ આણંદમાં ત્રિભુવનદાસ પટેલે સ્થાપના કરી હતી અને આર એસ સોઢી છે તેઓ આઈડીએફ આઈડીએફ બરાબર ઇન્ટરનેશનલ ડેરી ફેડરેશન એના તેઓને અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે ત્યારબાદનો સવાલ તાજેતરમાં ગુજરાતના આરોગ્ય અગ્ર સચિવ ડૉક્ટર જયંતિ રવિની કયા રાજ્યમાં બદલી કરવામાં આવી તો મિત્રો સાચો આન્સર રહેશે તેમની તમિલનાડુમાં બદલી કરવામાં આવી કઈ જગ્યાએ તમિલનાડુમાં તમિલનાડુમાં એરોવિલ ફાઉન્ડેશન છે તેના તેમને સચિવ બનાવવામાં આવ્યા છે અને હાલમાં આપણા ગુજરાતના જો અધિક સચિવ કહેવાય ને ગુજરાતના અધિક સચિવ જો કહેવાય તેમનું નામ શું છે તો મનોજ અગ્રવાલ છે નોટ કરી લેજો મનોજ અગ્રવાલ બરાબર ખાસ યાદ રાખજો અને ગુજરાતના આરોગ્ય મંત્રી પૂછાય તો કોણ આવશે ઋષિકેશભાઈ પટેલ ત્યારબાદનો સવાલ છે કે તાજેતરમાં કોના દ્વારા વિશ્વની પ્રથમ નેનો યુરિયા લિક્વિડ બનાવવામાં આવી છે તો સાચો જવાબ રહેશે મિત્રો ઓપ્શન બી એટલે કે ઇફકો દ્વારા ચલો તમારા માટે પ્રશ્ન છે એનું ફૂલ ફોર્મ કમેન્ટ બોક્સમાં લખીને જણાવો જો તમને આવડતું હોય તો તો ઇફકો દ્વારા વિશ્વની પ્રથમ નેનો યુરિયા લિક્વિડ બનાવવામાં આવી છે ખાસ નોટ કરી લેજો બરાબર ઇફકોમાં વાત કરીએ તો તમને ખબર છે ને કલોલમાં તેનું કારખાનું આવેલું છે ઓકે જો તમને ફૂલ ફોર્મ જણાવી દઉં છું ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન આનું તો તમારે જણાવવાનું છે વિપ્રો વિપ્રોનું ફૂલ ફોર્મ પરીક્ષામાં નથી પૂછાતું ભારતની ત્રીજા નંબરની જે કંપની છે આઈટી કંપની માર્કેટ કેપિટલાઇઝેશનના હિસાબથી બરાબર પ્રથમ નંબરની વાત કરીએ તો પ્રથમ નંબરની કઈ છે તો પ્રથમ નંબરની છે ટીસીએસ ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ સેકન્ડ નંબરની છે ઇન્ફોસિસ અને થર્ડ નંબરની વિપ્રો છે સીઆરપીએફ આનું ફૂલ ફોર્મ પૂછાઈ શકે છે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ બરાબર આટલું યાદ રાખવાનું છે આગળ જોઈશું તાજેતરમાં ગુજરાતના ચૂંટણી પંચના સચિવ તરીકે કોની નિમણૂક થઈ છે ગુજરાતના ચૂંટણી પંચના સચિવ તરીકે કોની નિમણૂક થઈ છે તો સાચો જવાબ રહેશે જી સી બ્રહ્મભટ્ટની જી સી બ્રહ્મભટ્ટ છે તેમને ગુજરાતના ચૂંટણી પંચના સચિવ તરીકે નિમણૂક કરવામાં આવી છે અનુપમ આનંદની વાત કરીએ તો અનુપમ આનંદ કોણ છે તો અનુપમ આનંદ આપણા ગુજરાતના ચીફ ઇલેક્ટરોલ બરાબર ચીફ ઇલેક્ટરોલ ઓફિસર છે ખાસ નોટ કરી લેજો એટલે લોકસભા રાજ્યસભાની ચૂંટણી છે ને આમના દ્વારા થાય એટલે એમના માટે મેઇન વ્યક્તિ જે કહી શકીએ ને એ સંજય પ્રસાદની વાત કરીએ મિત્રો સંજય પ્રસાદ છે તેઓ કોણ છે તો આપણા સ્ટેટ ઇલેક્શન કમિશનર છે સ્ટેટ ઇલેક્શન કમિશનર સ્ટેટ ઇલેક્શન કમિશનર છે ને એમના દ્વારા તમને ખબર છે ને જિલ્લા પંચાયત તાલુકા વગેરેની જે ચૂંટણી થાય છે ને એમના દ્વારા થાય છે અને આ સંજય પ્રસાદની પહેલા આમણે હતા એસ કૃષ્ણ ઓકે અહીંથી તમારા માટે એક પ્રશ્ન છે આપણા ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર કોણ છે જેને ખ્યાલ હોય તે કમેન્ટ બોક્સમાં લખીને જણાવશે આગળ જોઈશું મિત્રો ગુજરાતના કયા સ્થળને ભારતના પ્રથમ ઇલેક્ટ્રિક વ્હીકલ સિટી તરીકે વિકસિત કરવામાં આવશે તો સાચો જવાબ છે કેવડિયાને કેવડિયા તમને ખબર છે ક્યાં આવેલું છે તો નર્મદા જિલ્લામાં આવેલું છે અને સાધુ બેટ જે છે સાધુ બેટ ત્યાં આવેલું છે સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદાર વલ્લભભાઈ પટેલની એકસો બ્યાસી મીટર ઊંચી પ્રતિમા તો આ કેવડિયા છે તેને ભારતનું પ્રથમ ઇલેક્ટ્રિક ઇલેક્ટ્રિક વ્હીકલ સિટી અથવા તો તમે ઇલેક્ટ્રિસિટી સિટી તરીકે ઘોષિત કરવામાં આવ્યું છે ખાસ નોટ કરી લેજો ભવિષ્યમાં અહીંયા બધા ઇલેક્ટ્રિક વ્હીકલ જ જોવા મળશે બાકી કોઈ વ્હીકલ જોવા મળશે નહીં ક્લિયર આટલું તમારે યાદ રાખવાનું છે કેવડિયા ત્યારબાદ આપ મિત્રો આગળ વધીએ આગળ વધતા પહેલાં જણાવી દઉં જે મિત્રોએ નવેમ્બર મહિનાના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન માટેનો જે ટેસ્ટ એક છે એ ના આપ્યો હોય તો તે આપી દેજો બરાબર પ્રથમ વીકનો ટેસ્ટ છે બાકી હોય તો આપી દેજો તમને પરીક્ષામાં ખૂબ જ બેનિફિટ થશે આગળ જોઈશું ગુજરાતના કયા સ્થળને યુનેસ્કોના વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સમાવવામાં આવ્યું છે ગુજરાતનું કયું સ્થળ છે જે યુનેસ્કોના વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સમાવવામાં આવ્યું છે તો સાચો જવાબ રહેશે ધોળાવીરાને ધોળાવીરા છે તે ગુજરાતની ચોથા નંબરની સાઇટ બની છે જો વાત કરીએ ગુજરાતની પ્રથમ વર્લ્ડ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટની તો ચાપાનેરને સામેલ કરવામાં આવ્યું હતું બે હજાર ચારમાં ત્યારબાદ આ બે હજાર ચાર છે બીજા નંબરની વાત કરીએ તો રાણી કી વાવ રાણી કી વાવની વાત કરીએ તો બે હજાર ચૌદમાં સામેલ કરવામાં આવી ત્યારબાદ આપણે ત્રીજા નંબર પર વાત કરીએ તો અમદાવાદ એ જે હેરિટેજ સિટી છે તેને સામેલ કરવામાં આવ્યું બે હજાર સત્તરમાં અને ચોથા નંબરનું બની ગયું છે ધોળાવીરા જે બે હજાર એકવીસમાં બની ગયું છે વર્લ્ડ હેરિટેજ સાઇટ આપણા ગુજરાતની અને ભારતની ચાલીસમાં નંબરની કહી શકીએ ગુજરાતની ચોથા નંબરની છે બરાબર ખાસ નોટ કરી લેજો હડપ્પીય સંસ્કૃતિનું સ્થળ આપણે કહી શકીએ આગળ જોઈશું મિત્રો યુનેસ્કોની વાત થઈ છે તો યુનેસ્કોનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે પેરિસમાં આવેલું છે બરાબર છે અને તમારા માટે પ્રશ્ન છે તેનું ફૂલ ફોર્મ શું છે યુનેસ્કોનું ફૂલ ફોર્મ શું છે જેને આવડતું હોય તે કમેન્ટ બોક્સમાં લખીને જણાવશે ત્યારબાદનો સવાલ તાજેતરમાં આવેલા પીજીઆઈ બે હજાર ઓગણીસ વીસ ઇન્ડેક્સ છે એમાં ગુજરાત કયા સ્થાને છે પી જી આઈ પરફોમન્સ ગ્રેડિંગ ઇન્ડેક્સ પરફોમ પરફોર્મન્સ ગ્રેડિંગ ઇન્ડેક્સની વાત કરીએ તો તેમાં આપણું જે ગુજરાત છે એ ગુજરાત કેટલામાં સ્થાને છે તો ગુજરાત આઠમા સ્થાને છે કેટલામાં સ્થાને છે આઠમા સ્થાને છે નોટ કરી લેજો અને પ્રથમ સ્થાનની વાત કરીએ તો પ્રથમ સ્થાન પર કયું છે તો પંજાબ છે સેકન્ડ નંબર પર વાત કરીએ તો ચંદીગઢ છે ચંદીગઢ યુનિયન ટેરેટરી પણ છે અને પંજાબ અને હરિયાણાનું કેપિટલ પણ છે અને થર્ડ નંબર પર છે તમિલનાડુ ત્રીજા નંબર પર કોણ છે તમિલનાડુ આગળ જોઈશું દરિયાઈ સેવાઓ ક્લસ્ટર સ્થાપવામાં આવશે તો સાચો જવાબ છે મિત્રો કઈ જગ્યાએ તો ગિફ્ટ સિટીમાં ગિફ્ટ સિટી જે ગાંધીનગરમાં આવેલી છે ત્યાં જ આ સ્થાપવામાં આવશે બરાબર તો ખાસ નોટ કરજો ગિફ્ટ સિટીમાં ભારતનું પ્રથમ આંતરરાષ્ટ્રીય દરિયાઈ સેવાઓ ક્લસ્ટર દરિયાઈ સેવાઓનું જે ક્લસ્ટર કહી શકીએ ને એ ક્લસ્ટર સ્થાપવામાં આવશે ગિફ્ટ સિટીમાં અને ગિફ્ટ સિટીનું ફૂલ ફોર્મ પરીક્ષામાં પૂછાય તો શું આવશે ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી આગળ છે કે લવ જેહાદ કાયદો લાગુ કરનાર ગુજરાત કેટલામું રાજ્ય બન્યું છે લવ જેહાદ જે કાયદો છે તે લાગુ કરનાર ગુજરાત ભારતનું કેટલામું રાજ્ય બન્યું છે તો નોટ કરી લેજો ત્રીજા નંબરનું રાજ્ય બન્યું છે પ્રથમ નંબરનું કયું છે તો ઉત્તર પ્રદેશ પ્રથમ નંબર સેકન્ડ નંબરની વાત કરીએ તો સેકન્ડ નંબર પર કયું છે મધ્યપ્રદેશ અને થર્ડ નંબરનું બન્યું છે આપણું ગુજરાત બરાબર લવજેહાદ કાયદાની વાત કરીએ મિત્રો તમને ખબર હોય કે જાતિને ખોટી દર્શાવીને ધર્મ ખોટું દર્શાવીને મેરેજ કરે એને લવજહાજનો કાયદો આપણે કહી શકીએ લવજહાજ અને એમાં જે કાયદાની જોગવાઈ છે એમાં ત્રણ વર્ષ અથવા તો પાંચ વર્ષ સુધીની ત્રણથી પાંચ વર્ષ સુધીની સજા અને બે લાખ રૂપિયાનો દંડ અને એસસી એસટીના કિસ્સામાં તો સાત વર્ષ સુધીની સજા મળી શકે છે એ ખાસ નોટ કરજો ત્યારબાદ જોઈશું સ્માર્ટ સિટી એવોર્ડમાં બે હજાર વીસમાં સુરત કેટલામાં સ્થાને છે તો સાચો જવાબ રહેશે પ્રથમ સ્થાન પર છે પ્રથમ સ્થાન પર એટલા માટે મિત્રો સ્માર્ટ સિટી સ્માર્ટ સિટીની વાત કરીએ તો ઓવરઓલ કેટેગરીમાં હું શું કહી રહ્યો છું ઓવરલ કેટેગરીમાં જે સ્માર્ટ સિટી કહી શકીએ તો સુરત અને ઇન્દોર સુરત અને મધ્યપ્રદેશનું ઇન્દોર છે ને બંને પ્રથમ નંબર પર છે બંનેને સ્માર્ટ સિટી એવોર્ડ મળ્યો છે અને સ્માર્ટ સિટી લીડરશીપ એવોર્ડની વાત કરું હું શું કહી રહ્યો છું સ્માર્ટ સિટી લીડરશીપ એવોર્ડની વાત કરીએ તો આ એવોર્ડ મળ્યો છે આપણા અમદાવાદને સ્માર્ટ સિટી લીડરશિપ એવોર્ડ બરાબર એ પણ તમારે નોટ કરવાનું છે ત્યારબાદનો સ સવાલ છે કે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યના આદિજાતિ વિસ્તારોમાં કૃષિ માટે કઈ યોજના શરૂ કરી આ વાત ત્યાંની છે જ્યારે આપણા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી હતા સોળમા નંબરના બરાબર તો સાચો જવાબ રહેશે કે કૃષિ વિવિધતા યોજના કૃષિ કૃષિ વિવિધતા યોજના છે તે શરૂ કરી છે એ ખાસ નોટ કરી લેજો કૃષિ વિવિધતા યોજના ત્યારબાદનો સવાલ તા તાજેતરમાં જ કોની એનડીડીબીના ચેરમેન તરીકે નિમણૂક થઈ છે એનડીડીબી એટલે નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ તો સાચો જવાબ રહેશે મિનેશ શાહ ખાસ નોટ કરજો મિનેશ શાહ છે ને એઓ એનડીડીબીના ચેરમેન બન્યા એમની પહેલાં વર્ષા જોશી હતા અને આ રેસ સોઢી તો મેં તમને કહી દીધું અમૂલના તેઓ એમડી છે અને યસ સામના પર એક બીજી વસ્તુ પણ યાદ રાખજો કે એશિયા પેસિફિક પ્રોડક્ટિવિટી ચેમ્પિયન એવોર્ડ તેમને મળ્યો છે બરાબર ખાસ નોટ કરજો તો મિત્રો અહીંયા આપણે સ્ટોપ કરીશું તો આ આપણે જોયા ગુજરાતના કરંટ અફેર સ્પેશિયલી તમારા માટે જે બિનસચિવાલય ક્લર્ક ઓફિસ આસિસ્ટન્ટ અને હેડ ક્લર્કની એક્ઝામ આપવા માટે જઈ રહ્યા છે દરેક મિત્રો માટે આશા રાખું છું કે બધાને ભણવાની મજા આવી હશે ભણવાની મજા આવીએ તો વિડીયોને લાઇક અને શેર કરજો આપણી બંને યુટ્યુબ ચેનલ છે રાજેશ ભાસ્કર અને રાજેશ ભાસ્કર ટુ એ બંનેને સબસ્ક્રાઈબ કરી લેજો નોટિફિકેશન બિલાઇકોનને પ્રેસ કરીને અને તમારા જે પણ અભિપ્રાયો છે આજે નવી સિરીઝ આપણે ચાલુ કરી છે કે ગુજરાતનું કરંટ અફેર સ્પેશિયલી ગુજરાતનું બીજું કંઈ પણ નહીં પરીક્ષામાં તમે બધા મિત્રોની ફરિયાદ હોય છે ને કે ગુજરાતનું કરંટ અફેર છે એ પૂછાતું હોય છે તો આપણે એમના માટે સ્પેશિયલી લાવ્યા છીએ એ પણ છ મહિનાનું આવશે બરાબર એ અલગ અલગ પાર્ટમાં આવશે આ પ્રથમ ભાગ હતો તમારા મને અભિપ્રાયો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો આપણે બીજો પાર્ટ બનાવીશું અને ત્યાં સુધી આપણા જે ડેલી કરંટ અફેરના જે વિડીયો છે એ જોવાનું ના ચૂકતા એ બધા જોતા રહેજો તો મિત્રો થેન્ક યુ થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ ધીસ વિડિયો હેવ એ નાઇસ ડે જય હિન્દ જય ભારત